150 થી વધારે ઇલેક્ટ્રિક વાહનોની રેલીએ સક્ષમ 2022 ની થીમ હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો આઝાદીનો અમૃત મહોત્સવ મનાવોનો સંદેશ ફેલાવ્યો હતો। સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશ મુજબ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગેઇલ લિમિટેડ દ્વારા ઓઇલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશનના સહયોગમાં તારીખ 11 એપ્રિલ 2022 થી તારીખ 30 એપ્રિલ 2022 સુધી રાષ્ટ્રવ્યાપી સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 2022ની હાથ ધરવામાં આવેલી ઉજવણી આજે સંપન્ન થઈ હતી। સક્ષમ 2023નું જે આજે આયોજન કર્યું, લગભગ છેલ્લા 11 તારીખથી લઈને 30 તારીખ સુધીનો આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। પબ્લિક અવેરનેસ કે ભાઈ કેમ મને ઓઇલનું કન્ઝપ્શન ઓછું થાય, કાર્બન એનિમિન્સ ઓછું ક્રિએટ થાય, અને આવનારા દિવસોમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે કે ઈ વ્હીકલ એ સમગ્ર ઇન્ડિયાની અંદર, સમગ્ર ગુજરાતની અંદર ઈ વ્હીકલનું પ્રમોશન થાય, એના માટેનો આખો કાર્યક્રમ હતો। એના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ સિટી વાઇઝ ને બધે કરવામાં આવ્યા હતા, અને એના ભાગરૂપે આજે ઈ વ્હીકલનું આયોજન કરવામાં આવ્યું છે। આજે યોજાયેલા સમાપન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના જંગલ પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય રાકેશ શાહ અને ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ બાબતોના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી એસ જે હૈદર ઉપસ્થિત રહ્યા હતા। તેલ ઉદ્યોગના રાજ્ય કક્ષાના સંયોજક તેમજ આઈઓસીએલ ગુજરાતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ શ્રી એમ અન્ના દુરાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। પ્રાઇમરીલી ધીસ યર વી હેવ ટેકન ધ ઇવેન્ટ એઝ ક્લીન એન્ડ ગ્રીન ફ્યુઅલ્સ યુસેજ ટુ પ્રમોટ લાઈક એથેનોલ મોર યુસેજ, બાયોડીઝલ ઓર એફિશિયન્સી ઇન ધ યુસેજ ઇટસેલ્ફ, પેટ્રોલ સેવિંગ્સ એન્ડ ધેન લાઈક ઈવી, ઓકે, સો ઓલ કાઇન્ડ ઓફ ન્યૂ ફોર્મ્સ ઓફ એનર્જી વિચ આર નોટ યુ નો હાર્મફુલ ટુ એન્વાયરમેન્ટ, દેટ ઇઝ ધ ફોકસ। એન્ડ વી હેવ હેડ સમ 4000 ઇવેન્ટ્સ, ઓલ પીપલ હેવ પાર્ટિસિપેટેડ ફ્રોમ ફાર્મર્સ, હાઉસહોલ્ડ્સ ટુ સ્ટુડન્ટ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। આજે યોજાયેલા સમાપન સમારંભમાં રિવર ફ્રન્ટ હાઉસથી વસ્ત્રાપુર તળાવ સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેલ અને કુદરતી સ્ત્રોતના સંરક્ષણ અને સંવર્ધનની જરૂરિયાતના ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર્સની ઇવી રેલીમાં 150થી વધારે ઇલેક્ટ્રિક વાહનોએ સક્ષમ 2022ની થીમ હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો આઝાદીનો અમૃત મહોત્સવ મનાવોનો સંદેશ પ્રસારવામાં આવ્યો હતો। આ રેલીને ગુજરાત રાજ્યના જંગલ પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ બાબતોના રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। ગવર્નમેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ઈ વ્હીકલ પોલિસી લાવવામાં આવી છે, અને એમાં અલગ અલગ તરફ ફોર વ્હીલર હોય તો લગભગ 1.5 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે, ટુ વ્હીલર લાઇટ વ્હીકલ હોય, ઓટો રિક્ષા, એમાં પણ 50,000 જેટલી સહાય આપવામાં આવે છે, ટુ વ્હીલરની અંદર પણ લગભગ 20,000 જેટલી સહાય આપવામાં આવે છે, અને જ્યારે સ્ટુડન્ટ્સ છે જેને સાયકલ ખરીદવાની છે, એટલે બી જે બેટરી ઓપરેટેડ સાયકલ આવે છે એમાં પણ 12,000 બી સહાય આપવામાં આવે છે। સરકાર પોતે પણ આની અંદર પ્રમોશનના કામ કરી છે, ઘણી બધી એક્ટિવિટી, આવનારા દિવસોની અંદર ઈ વ્હીકલનું મેક્સિમમ પ્રમોશન થાય એના માટે મારો ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ મિસ્ટર હૈદરજી તમારી બધા જ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે।